બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ કેમ છે સગલા? મેં આજે એક જિક્ર એમ કરવા ચાહું છું કે હમણાં 5-6 દિવસ પહેલાં એક મોજીઝો થયો છે. મારા અહીંયા એક કબૂતર આવ્યું અને ગુજરી ગયું અમારા બાલ્કોનીના અંદર. જેમ કે મોલાએ ફરમાયું હતું ને કે કબૂતર આવે આપણા ઘર પરથી અચ્છું સાદતમાંથી કહેવાય, અને આપણા ઉપર કોઈ મુસીબત આવવાવાળી હોય છે તો આ કબૂતર એને આપણા ઉપર લઈ લે છે. તો આ એના પહેલાં બી શહેરે રમઝાનના અંદર બી કબૂતર આવ્યું હતું, અને એ બી 2 દિવસ અને 1 રાત એમ રહ્યું હતું અમારા અહીંયા, અને એ પછી ઉડી ગયું હતું. અને હમણાં જે આવ્યું કબૂતર તો એ ગુજરી ગયું. આ કબૂતર ગુજરી ગયું. બીજા બી ફોટા છે, મેં આપને બતાવવા ચાહું છું કે કેવી રીતે. આ જો આ બીજું ફોટો છે આ કબૂતરનું. આ બેઠેલું આપણે દેખાતું હશે, અહીંયા આ બેઠેલું છે. આ રાતનો ટાઈમનું ફોટો લીધેલું છે મેં. રાતે કોઈ વાર કબૂતર આપણે બાલ્કનીમાં નહીં બેઠતું. આ જવું, આ માથું નીચું કરીને બેઠેલું છે આ કબૂતર. તો 2-3 વાર આ કબૂતર આવ્યું. ઘણો લંબા વખત બેઠું અને પછી એ આ વખત તો ગુજરી ગયું, પણ આ 2 વખત આના આગળ આવ્યું પણ એ ઉડી ગયા હતા. પછી અમારે કહેવાની ગરજ એમ છે કે કબૂતર આપણા વાસ્તે એની જાનની સેક્રિફાઈસ કરે છે, આપની હિફાજત કરવાના વાસ્તે ગયા. તો આપણે કબૂતરના વાસ્તે શું કીધું? મેં બીજાને કોઈને નહીં કહેતી, મેં મારા જાનને કહું છું ખાલી. તો આના વાસ્તે આજે મને એમ તોફીક થઈ છે કે હવે મેં મારા ઘરના બહાર કબૂતરના વાસ્તે એક ઘરો જે બી બને એમ બનાવીને મેં ચિપકાવીશ. હવે આપના સી અગર આપને અવેલેબલ હોય ઇન્ડિયાના અંદરને કોઈ લોહારને પલાવીને કંઈ કરાવી શકતા હોય તો અચ્છું છે, આપ એમ કરાવી શકો છો પરમાનેન્ટલી. તો એના વાસ્તે આપણે પછી દિવાલ આપણે પહેલાં તો ચોઈસ કરવી પડશે કે કાં આપણે લગાવવાનું છે એક્ઝિટ, અને એ ઊંચું લગાવવું પડશે. તો ઊંચું હશે તો એ બેખોફ થઈને એ કબૂતર એનું ઘોસલો બનાવી શકશે. નીચે રાખશું આમ તો એ કબૂતર એના અંદર આવીને કોઈ દિવસ નહીં રહે. અને લગાવવાના બી આ બાદ આપ એમ સોચો કે બીજા દિવસે કબૂતર આવી જાય તો બી મુમકિન નથી. થોડા દિવસ સુધીને એ 1-2 મહિના સુધી 3 મહિના સુધી એ ખાલી પડેલું રહેશે આમનું આમ. પછી એને વિશ્વાસ થશે કબૂતરને કે હા અહીંયા કોઈ આવતું નહીં ને કંઈ ઇન્સાનની ખલલ નથી, તો પછી એ ઘોસલો બનાવશે એના અંદર. અગર આપને કોઈ આમ છે ને એવું કે આપણને કોઈ બનાવડાવી શકો તો સિમ્પલ આપ મારા જેમ આપ કરી શકો છો. હવે આ કુવેતના અંદર તો કેમ કે એવું પોસિબલ નથી કે મેં લોહારને લાવી શકું. આ બોક્સ મેં આ જૂતા કરતાં થોડુંક મોટું છે, જૂતાનું બોક્સ હોય એના કરતાં. હવે આને દિવાલના ઉપર આના સાથે આ ઢક્કનને આમ ચિપકાવી દઈશ સિમ્પલી. ને પછી આમાં ખાલી મેં આ નાખી દીધું છે, શું કહેવાય, આ તો સ્પંજ બિછાવેલું છે. પછી સફરો આપણે ડિસ્પોઝર સફરો નાખી દઈશ મેં આના અંદર, તાકી નીકાળીને આપણે ફેંકી શકાય તો આપણે સાફ કરવામાં આસાની રહેશે. હવે આને થોડુંક ઊંચું કરીશ મેં આમ કરીને ચિપકાવીને. એ આપની ખુશી છે આપણી, કરો તો કરો ને કંઈ નહીં, ના કરો તો. ને એક પટ્ટી મેં આના ઉપર આમ લગાવીશ. કબૂતરને શું કે એના પર બેઠવું પસંદ હોય છે, તો મેં મારા કબૂતર પ્યારા કબૂતરનો એનો શોખનો બી ખ્યાલ રાખી રહી છું. આમ એક પટ્ટી બનાવીશ તાકી અહીંયા આગળ થોડી તાકી એને આમ જગા મળે, તો અહીંયા બેઠી શકે છે. જેમ ઝૂલા ઝૂલવાનો કેવો શોખ હોય છે ઇન્સાનને, તો આપણે એનો બી. આ પછી એ તો સગલું ઓપ્શનલ છે, આપણે કરવું હોય તો કરો. આ સગલું આ પુટ્ટું અહીંયા લગાવો તાકી થોડી એને આમ ગરમી શરદીનો બચાવ રહેશે. ખાલી સિમ્પલી આમ ચિપકાવી દેવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. તો થોડું ઊંચું થઈ જશે, અને અગર બોક્સ એવું આપણા પાસે અવેલેબલ છે તો પછી આ સગલું કરવાની બી જરૂરત નથી. એક આ ટ્રેંગલ કાપા છે, બસ ટ્રેંગલના પીસ, અને આમ મૂળાવી દીધું છે એક તરફથી અને આ તરફથી મૂળાવી દીધું. જ્યાં સુધી મેં કટિંગ કીધું છે વાંથી કંઈક કીધું નથી મેં. હવે આને આપણે દિવાલના અંદર આ વાલો હિસ્સો છે એ દિવાલથી ચિપકશે, ને એક આ વાલો આ જે બંધ છે એ આ બોક્સના સાથે આમ ચિપકશે. આમ આ બોક્સને આના સાથે આમ ચિપકાવી દઈશું અને આ દિવાલના સાથે આમ ચિપકી જશે આમ કરીને. ને આ જે ઉપરનો હિસ્સો છે એ બી દિવાલ સાથે ચિપકી જશે. અહીંયા બી ફેવિકોલ, તો ફેવિકોલ આપણે જે લગાવીશું ને આ 2 તરફ કરવા છે. આ ટ્રેંગલ 2 તરફ આવશે, એક અહીંયા ને એક અહીંયા, લેફ્ટ રાઇટ બેસ્ટ. આ તો હવે આપણે આટલું ખબર પડી જ જશે કંઈ. અને ફેવિકોલ જે લગાવો ને તો ફેવિકોલ લગાવી પહેલાં જમીનના ઉપર અને પછી એને થોડું સુકાવા દેજો, અને તો આપણે દિવાલના ઉપર પછી ઊભું થઈ રહેવું પડશે. પછી સુકાઈને જરા શું આમ એમ લાગે કે હા જરા શું ગીલું છે, પછી આપ સીડી પર ચડીને થોડી ઊંચી જગાના ઉપર, એકદમ ઊંચાઈમાં બી નહીં પણ આપણે આમ કે દિવાલના ટોપના ઉપર જેટલું હોય છે થોડી ઊંચાઈ 8-1 ફીટ કમસે કમ એટલું ઊંચું તો લગાવવું જોઈએ જમીનથી આપણે, અને વાં ચિપકાવી દેજો. હવે આપ એમ સોચી રહ્યા છો કે એના અંદર દાણા કેમ નાખીશું, રોજ સીડી પર તો ચડવું મુમકિન નથી. તો કંઈ રોજ એના અંદર દાણા નાખવાની જરૂરત નથી. દાણા આપ નીચે આપ જમીન ઉપર યા કોઈ બી એવી હોય આપની પાલી હોય એના પર બી આપ નાખી શકો છો. વાં તો કબૂતર ખાવાને આવી જશે દાણા,
પાછું જઈને એના ઘરના અંદર બેઠી જશે. તો આપણે ખાલી ઘર બનાવવાનું છે અને કંઈ રોજ સફાઈ કરવાની બી એવી જરૂરત નથી. કોઈ આ ઊંચાઈ પણ હશે અને આપને કોઈ વાર એમ લાગે કે હવે સફરો ચેન્જ કરી દેવો છે તો ડિસ્પોઝેબલ સફરો છે એને ઉઠાવીને ફેંકી દેવાનો, બીજો નાખી દેવાનો ટુકડો, બસ આટલું કરવાનું છે. તો આમ સીધું ને સીધું મેં આમ રાખી અને ચિપકાવી દઈશ, સિમ્પલી, બીજું કંઈ કરતી નહીં. આને થોડી દિવાલ આમ ઊંચી કરી દઈશ તાકી એને કમ્ફર્ટેબલ લાગે કબૂતરને, ને ત્યાં એક પટ્ટી આમ રાખીશ તાકી એના પર બેઠી શકે. તો આ તો હવે મેં મારા શોખથી કરી રહી છું. હવે મેં એને ચિપકાવી દઈશ સગલા પાર્ટ્સને માં દિવાલનો, પણ પછી મેં આપને એક પીક એનું બતાવીશ. ને આપને ખાલી એમ જ કહેવા ચાહતી હતી કે આપણે લોકો ઘરો આપણા મકાનો કેટલા ખર્ચો કરીને આપણે બનાવીએ છીએ, લાખો કરોડો રૂપિયા ખર્ચો કરીને આપણે બંગલાઓ બનાવી રહ્યા છીએ, મગર આપણે કબૂતરના વાસ્તે હમણાં સુધીની કંઈ વ્યવસ્થા કીધી નથી. કોઈએ કીધું હોય તો અચ્છી વાત છે, પણ આપણે હવે વખત આવી ગયો છે કે આપણે હવે કબૂતરના વાસ્તે કંઈ કરીએ. તો જે મોલાએ ફરમાયું તો ઇન્દોરના અંદર કે કબૂતર આવીને બેઠે તો આપણા ઉપર જે નુહુસત ઉતરવાવાળી હોય છે એ આપણા ઉપર લઈ લે છે, તો એ ઇલ્મુલ યકીન હતું. તો ઇલ્મથી તો આપણે જાણી લીધું હતું કે મોલાએ ફરમાયું હતું, ને આજે જે આ મારા ઘરે જે આમ થયું છે મોજીજો, આ આઈનુલ યકીન છે કે આપણે આંખોથી દેખી લીધું કે આ થાય બી છે હકીકતના અંદર. તો હવે આપણે જાગી જઈએ અને હવે આપણે કંઈક કરીએ કબૂતરના વાસ્તે. ખુદા આપને સગલાને નેક તોફિક આપે. આમે ચાલો દુઆમાં યાદ સગલા.